નખત્રાણા તાલુકાના રામપુરા છોટાના ગ્રામજનોએ આરોગ્ય વિભાગની કોરોના વાયરસની રસીને લઈ ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે। રસીકરણના કાર્ડ ન મળતા આરોગ્ય વિભાગમાં રજૂઆત કરવામાં આવતા રસી લીધેલા નાગરિકોને કાર્ડ આપવામાં આવી રહ્યા છે, ત્યારે આજે કોરોના વાયરસ સામે આખું વિશ્વ ઘૂંટણીએ પડ્યું છે। કઈ રીતે કોરોના વાયરસને હરાવવો તેને લઈ વિશ્વના વૈજ્ઞાનિકો તેમજ તબીબો દિવસ રાત ઉજાગરા કરી રહ્યા છે। જોકે કેટલીક જગ્યાએ કોરોના વાયરસને લઈ બેદરકારી પણ સામે આવી રહી છે। તાજેતરમાં ધાણેરા શહેરમાં કોરોના વાયરસની રસી લીધા વગર મોબાઈલમાં મેસેજ આવ્યા હોવાની આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી હતી। તો આવી જ રીતે ધાણેરા તાલુકાના રામપુરા છોટા ગામે પણ રસીકરણ કાર્ડને લઈ આરોગ્ય વિભાગની કામગીરી પર ગ્રામજનોએ અનેક સવાલો ઊભા કર્યા છે। નિયમો પ્રમાણે અમુક અંતરે કોરોના વાયરસની રસીના ડોઝ લેવાના હોય છે, જેની સામે આરોગ્ય વિભાગના ફરજ પરના કર્મચારી રસી લેવા આવતા વ્યક્તિનું ઓળખપત્ર લઈને રસીકરણ કાર્ડ આપતા હોય છે, જેમાં જે સમયસર રસી લીધી હોય તે તારીખની સાથે બીજો ડોઝ ક્યારે લેવો તેની તારીખ લખેલી હોય છે। કોરોના વાયરસની રસી લીધી છે કે નહીં તેની ખાતરી થાય તે માટે રસીકરણ કાર્ડ જરૂરી છે। ધાણેરા તાલુકાના રામપુરા છોટા ગામમાં રસીકરણના નિયમોથી વિપરીત થઈ રહ્યું છે, જેમાં રામપુરા છોટા ગામમાં ગત 8 માર્ચથી રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્યારથી અત્યાર સુધી આ ગામના 60 જેટલા લોકોએ કોરોના વાયરસની રસીનો પહેલો અને બીજો ડોઝ પણ લીધો છે। તેમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા રસી લીધેલા વ્યક્તિઓને રસીકરણ કાર્ડ આપવામાં આવ્યા જ નથી, જેથી આ મામલે ગામના લોકો દ્વારા આરોગ્ય ખાતાના ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરવામાં આવતા આજે રસી લીધેલ તમામ નાગરિકોને કાર્ડ આપવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે 1 મહિના પહેલાં રસી લીધેલા લોકોને ફરીથી રસીકરણ કેન્દ્ર પર પહોંચી રસીકરણ કાર્ડ માટે ઊભા રહેવું પડ્યું હતું, જેથી ગ્રામજનો આવી બેદરકારી દાખલના સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। આજે આખું વિશ્વ જ કોરોનાની ભરડામાં આવેલું છે અને આપણા ભારત સરકારે પણ આ વેક્સિનેશનનું કામ જે ઝડપી ચાલુ કર્યું છે, એમાં અમારા રામપુરા છોટા ગામમાં 8 માર્ચે પહેલો તબક્કો આવ્યો ત્યારે વેક્સિનેશનની કામગીરી ચાલુ કરી, ત્યારે અમે બધા પબ્લિકને સમજાવીને વેક્સિનેશન અપાયું। પણ તે વખતે અમે પૂછવામાં આવ્યું કે આ કાર્ડ કેમ નથી આપવામાં આવતો, તો બેને એવો જવાબ આપ્યો કે કાર્ડ હાલ આવ્યા નથી। તો એના પછી બીજો તબક્કો અમારો 5 એપ્રિલ અને 6 એપ્રિલનો આવ્યો। 6 એપ્રિલે હું પોતે જ રસી લેવા ગયો ત્યારે મેં પૂછ્યું કે કાર્ડ કેમ નથી આપતા વેક્સિનેશનના, તો એવો કીધો કે અમે લાવવાના ભૂલી ગઈએ છીએ। તો મેં વેક્સિનેશન ના લીધું કે કાર્ડ વગર હું વેક્સિનેશન ના લઉં અને ગામડાની અભણ પર જાય એને ખબર નથી કે કઈ તારીખે બીજો ડોઝ લેવાનો છે, એ કાર્ડ મહત્ત્વનું હોય અને ના આપ્યું એટલે મેં ઉપર રજૂઆત કરી એટલે ગઈકાલે 7 તારીખની, તો મેં ઉપર રજૂઆત કરી એટલે પાછળથી આજે બધા કાર્ડ આપી દીધા અને આજે ગામમાં વિતરણ કર્યા અને બેદરકારી કહેવાય આ બધી મોટી। અને અમને તો એવો લાગે છે કે કાર્ડ ના આપવાનું કારણ એવું હોય કે કઈ કંપનીની વેક્સિનેશન આપી છે અને બીજો ડોઝ કયો આપ્યો છે એ પણ અમને ખબર નથી, આ બિનકાળજી કહેવાય, એના તાત્કાલિક પગલાં ભરવા જોઈએ ઉપરના અધિકારીઓને, અને અમે પણ માણસોને સમજાવીને રસીમાં અને આરોગ્ય ખાતાને મદદરૂપ થઈએ છીએ, એનો પણ અમને સાથ સહકાર મળતો નથી ઉપરથી, તે બદલ અમારી આ રજૂઆત હતી। અને અમે આજે આ ગામ લોકોએ બધા આજે જ કાર્ડ વિતરણ કર્યા છે, કાલે રજૂઆત કરીને એટલું બધું આવો કર્યું એટલે અને આજે બધા વિતરણ થયા છે। રામપુરા છોટા ગામમાં રહેતા પટેલ પરિવારના 3 વ્યક્તિ રસી લીધી નથી, છતાં તેમના મોબાઈલ પર રસી લીધાનો મેસેજ આવી ગયો છે। નથી સર્વે થયું કે નથી મોબાઈલ નંબર આપ્યો, છતાં આ રીતે કોરોના વાયરસના ડોઝ લીધાના મેસેજ લોકોના મોબાઈલમાં આવી રહ્યા છે। ગંભીરતાપૂર્વક જિલ્લા આરોગ્ય અધિકારી તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરે તો આવી બેદરકારી બંધ થાય તેમ છે।